નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં. આજે આપણે ભણીશું ધોરણ 3 વિષય આપ્યો છે ગણિત. અહીં આપણે ચેપ્ટર નંબર 6 માં આગળ ભણી ગયા એના પછી આ પ્લેનની ગમતમાં આગળ ભણતું ક્લાસ એક્ટિવિટી 4 નીચે આપેલા ઉદાહરણ મુજબ સંખ્યાની બાદબાકી કરી તેનો સાચો જવાબ છે કે નહીં તે ચકાસો. આ જ વસ્તુ આપણે ઘણીવાર શીખી લીધી છે. કઈ રીતના? તો આપણે જે બાદબાકી કરેલી હોય એનો જવાબ સાચો આવ્યો છે કે નહીં એ આપણે સમજવાનું છે. હવે અહીંયા જુઓ, 578 માંથી 242 બાદ કરી તો 8 માંથી 2 જાય તો 6, 7 માંથી 4 જાય તો 3, 5 માંથી 2 જાય તો 3. તો 336 સાચો જવાબ છે કે નહીં એ ચકાસવા માટે શું કરવાનું છે? તો કે 336 અને 242 નો સરવાળો. તો જુઓ અહીંયા કરેલો છે 336 અને અહીંયા લખવાના અને 242 ને નીચે લખવાના. આ બંનેનો સરવાળો 6 ને 2 8, 3 ને 4 7, 3 ને 2 5. તો આ જે આપણો પ્રશ્ન આપેલો હોય જો એ આવી જાય તો આપણો જવાબ સાચો. હા, જ્યારે મેં દસ્તાવાળી બાદબાકી કરેલી ત્યારે મેં તમને શીખવેલું જ છે. હવે આગળનું પહેલું જોઈએ. 7 માંથી 3 જાય તો 4, 8 માંથી 5 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1. હવે આ 134 જે છે એ આપણો જવાબ સાચો છે કે નહીં એ ચકાસવા માટે આપણે શું કરવાનું? તો કે 134 ને અહીંયા પહેલા લખવાના વત્તા 253 લખવાના. હવે આ બંનેનો સરવાળો કરતા જો 387 આવે તો આપણો જવાબ 134 સાચો. તો 4 ને 3 7, 3 ને 5 8, 2 અને 1 3. આવી ગયા 387. તો આપણો જે આ જવાબ 134 છે એ સાચો. એના પછીનું બીજું છે 785 માંથી 664 બાદ. તો 5 માંથી 4 જાય તો 1, 8 માંથી 6 જાય તો 2, 7 માંથી 6 જાય તો 1. હવે શું કરશું? તો કે 664 અને 121 નો સરવાળો, એટલે 121 વત્તા 664. 4 ને 1 5, 6 ને 2 8, 6 ને 1 7. તો 785 આપણો જવાબ. પછી ત્રીજું છે 654 માંથી 103 બાદ. તો 4 માંથી 3 જાય તો 1, 5 માંથી 0 જાય તો 5 અને 6 માંથી 1 જાય તો 5. 501 આપણો જવાબ. હવે 551 અને 103 નો સરવાળો, 551 વત્તા 3 સોરી 103. 3 ને 1 4, 5 વત્તા 0 5, 6 ને સોરી 5 ને 1 6. તો 654 જે આપણો પ્રશ્ન છે એ આવી ગયો. આપણો દાખલો સાચો. ચોથું છે 486 માંથી 244 બાદ. તો 6 માંથી 4 જાય તો 2, 8 માંથી 4 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2. હવે આ બંનેનો સરવાળો 242 વત્તા 244. તો 4 ને 2 6, 4 ને 4 8, 2 માંથી સોરી 2 ને 2 4. 486 આપણો જવાબ આવી ગયો. એના પછી 842 માંથી 229 બાદ. તો 2 માંથી 9 નો જાય એટલે શું? 10 કો 10 ને 2 12, એટલે 4 ની ઉપર આવી જશે 3. તો 12 માંથી 9 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1. હવે 8 ની નીચે કઈ નથી એટલે આપણે 10 100 ના સ્થાન ઉપર લખશું 0. તો 8 માંથી 0 જાય તો